ગણેશ ચતુર્થીએ કેવા ગણેશ સ્થાપિત કરવા જોઈએ? જાણો કેવી પ્રતિમા પવિત્ર છે. ગણેશજીની પ્રતિમા કેવી હોવી જોઈએ? માટીના ગણેશ સ્થાપિત કરવા જ સૌથી શ્રેષ્ઠ. શાસ્ત્રોમાં 5 શ્લોક જણાવે છે, ઘરમાં ગણપતિ સ્થાપિત કરતી સમયે મૂર્તિમાં શું શું હોવું જોઈએ? ગંગા કે કોઈ પણ પવિત્ર નદીની માટીથી ગણપતિ બનાવી શકાય છે. ગ્રંથો પ્રમાણે ઘર માટે 7-9 ઇંચની મૂર્તિનું વિધાન છે. ગણેશ ચતુર્થીએ માટીના ગણેશ જ સ્થાપિત કરવા જોઈએ, કેમ કે ગ્રંથોમાં માટીને પવિત્ર માનવામાં આવે છે. જાણકારો પ્રમાણે કળિયુગમાં માટીની પ્રતિમાને જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. આવી મૂર્તિમાં ભગવાન ગણેશનું આહવાહન અને પૂજા મનોકામનાઓ પૂર્ણ થાય છે. માટીની મૂર્તિમાં પંચતત્વ હોય છે, એટલે પુરાણોમાં પણ આવી પ્રતિમાની પૂજાનું જ વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. માટીના ગણેશ જ કેમ? શિવપુરાણ પ્રમાણે દેવી પાર્વતીએ પુત્રની ઈચ્છાથી માટીનું જ પૂતળું બનાવ્યું હતું. પછી શિવજીએ તેમાં પ્રાણ ઉમેર્યા હતા, તે ભગવાન ગણેશ જ હતા. શિવ મહાપુરાણમાં ધાતુની જગ્યાએ પાર્થિવ અને માટીની મૂર્તિને જ મહત્ત્વમાં આપવામાં આવ્યું છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. આચાર્ય પણ પોતાના ગ્રંથ બ્રહ્મસત્સંગી હિતાવહી પાર્થિવ કે માટીની પ્રતિમા પૂજનને જ શુભ કહ્યું છે. કેવી અને ક્યાંથી લાવી માટીનું? લિંગ પુરાણ પ્રમાણે સમડા કે પીપળાની ઝાડની જડની માટીથી મૂર્તિ બનાવી શુભ છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. જ્યાંથી પણ માટી લો ત્યાં 4 આંગળી એટલે લગભગ 2.5-3 ઇંચનો ખાડો ખોદવો. અંદરની માટી લઈને ભગવાન ગણેશની મૂર્તિ બનાવવી જોઈએ. આ પ્રકારે બનાવેલી મૂર્તિમાં ભગવાનનો અંશ આવે છે. કેટલીક મોટી અને કેવી રીતે ગણેશ પ્રતિમા બનાવવી? પુરીના જ્યોતિષાચાર્ય પ્રમાણે જણાવે છે કે સમરાગણ, સૂત્રધાર અને મૈતમય જેવા જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ઘરમાં 12 આંગળી એટલે કે લગભગ 7-9 ઇંચ સુધીની મૂર્તિ હોવી જોઈએ. તેનાથી ઊંચી મૂર્તિ ઘરમાં હોવી જોઈએ નહીં. ત્યાં જ મંદિર અને જાહેર જગ્યાએ મૂર્તિની ઊંચાઈ સાથે જોડાયેલી કોઈ નિયમ ઉલ્લેખવામાં આવ્યો નથી. માટીના ગણેશથી કેવી રીતે બનાવવા? જ્યોતિષ જણાવે પ્રમાણે માટીને ભેગી કરીને સાફ જગ્યાએ રાખવી, પછી તેમાંથી કાકરા, પથ્થર અને ઘાસ કાઢીને એમાં હળદર, ઘી, મધ, ગાયનું ગોબર અને પાણી મિક્સ કરીને પિંડ બનાવી લો. ત્યારબાદ ઓમ ગમ ગણપતયે નમઃ મંત્ર બોલીને ગણેશજીની સુંદર મૂર્તિ બનાવો. આવી મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી તેમાં ભગવાનનો અંશ આવી જાય છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે. ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઈએ? ગણેશજીની મૂર્તિ લાલ રંગની હોવી જોઈએ. જે ગજમુખી એટલે કે હાથી હાથનીના મુખવાળી હોય, તેમાં 3 આંખ, 4 હાથ અને પેટ મોટું હોય. ગણપતિજીનો જમણો દાંત આખો અને ડાબો દાંત તૂટેલો હોવો જોઈએ. પ્રતિમામાં નાગની જનોય હોય, તેમનો જમણો પગ વળેલો અને ડાબો પગ નીચેની બાજુ વળેલો હોવો જોઈએ. સૂંઢ વામાવર્ત એટલે કે ડાબી તરફ વળેલી હોવી જોઈએ. તેમાં જમણા હાથમાં તેમનો તૂટેલો દાંત હોય અને ડાબા હાથમાં અંકુશ હોવું જોઈએ. ડાબી બાજુના એક હાથમાં રુદ્રાક્ષની માળા અને બીજા હાથમાં મોદકથી ભરેલું વાંસનું વાસણ હોવું જોઈએ. સજાવટ માટે મૂર્તિના માથા ઉપર મુકુટ, ગળામાં હાર અને ઉપરના જમણા હાથમાં નાડા છડી કે રક્ષાસૂત્ર હોવું જોઈએ. આ પ્રકારના ગણેશજીની પ્રતિમા કે ઉભેલી અથવા કમળ ઉપર
બિરાજમાન મૂર્તિ હોવી જોઈએ. સાથે જ વાહનમાં મૂષક પણ બનાવો. નૃત્ય કરતા ગણેશજી બનાવી રહ્યા છો તો તેની 4 કે 6 હાથવાળી મૂર્તિ બનાવવી, સાથે જ ધ્વજ પણ હોવો જોઈએ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.